ઉદ્યોગ આપણે લઈએ એનું નામ છે સિમેન્ટ ઉદ્યોગ. સિમેન્ટનો મોટા પ્રમાણની અંદર આપણે જો કોઈને પૂછવામાં આવે કે ક્યાં ઉપયોગ થાય છે, એટલે નાનું બાળકથી માંડીને મોટી વ્યક્તિનો એક જ જવાબ હોય છે, અને એ છે મકાન બાંધકામની અંદર સિમેન્ટ વપરાય છે. પણ એ સિવાય પણ અસંખ્ય જગ્યાએ સિમેન્ટનો વધતા ઓછા પ્રમાણની અંદર ઉપયોગ થતો જોવા મળે છે. દાખલા તરીકે જુદા જુદા પ્રકારના સડક માર્ગ જે બને છે તેની અંદર સિમેન્ટના, જેને RCC રોડ કહેવામાં આવે છે, સડક માર્ગ કહે છે, તેની અંદર ઉપયોગ થતો જોવા મળે છે. જુદા જુદા પ્રકારના બંધ એટલે બ્રિજ બનાવવા હોય તો બ્રિજ છે તેની અંદર પણ સિમેન્ટનો ઉપયોગ થતો જોવા મળે છે. એ સિવાય અસંખ્ય જગ્યાએ પણ સિમેન્ટનો ઉપયોગ આજે વર્તમાન સમયની અંદર થાય છે. પરંતુ ઉત્પાદનની દ્રષ્ટિએ જો વાત કરવામાં આવે તો વિશ્વની અંદર સૌથી વધુમાં વધુ સિમેન્ટનું ઉત્પાદન ચીન કરે છે, અને દુનિયાની અંદર બીજા નંબરનો ક્રમ સિમેન્ટની અંદર ભારતનો આવે છે. એટલે એ દ્રષ્ટિએ જોઈએ તો આપણે યાદ રાખવાનું, વિશ્વમાં બીજા નંબરો ભારત આવેલો છે. હવે આ સિમેન્ટ ઉદ્યોગ છે તેનો કાચો માલ મોટા ભાગે જ્યાંથી મળતો હોય તેની આસપાસ જ આ ઉદ્યોગ સ્થાપના કરવામાં આવે છે. અને એ સિવાય ઉત્પાદનની અંદર એ જે કાચું મટીરિયલ સિમેન્ટ બને છે એ મોટા ભાગે વજનની અંદર વધુ હોય છે, એનું વજન વધારે હોય છે. એટલે પણ એક કારણ એવું પણ પરિબળ એવું છે કે જ્યાં સિમેન્ટનો કાચો માલ મળતો હોય, અને બીજું છે એનું ઉત્પાદન જ્યાં થતું હોય એની આસપાસ જ આ ઉદ્યોગ સ્થિર થયેલો હોય છે. વજનની અંદર ભારે હોવાથી જ્યાં મળે ત્યાં આ ઉદ્યોગ શરૂ કરવામાં આવે છે. એટલે સિમેન્ટ ઉદ્યોગ છે એની અંદર આપણે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર કોડીના આ બાજુ કંડલાની અંદર, ત્યાર પછી જામનગર પાસે સિક્કા, તો આવા પ્રકારની મોટી મોટી ફેક્ટરીઓ છે ગુજરાતની અંદર સિમેન્ટનું ઉત્પાદન કરે છે. એમાંય સાંગી સિમેન્ટનું એક એકમ ગુજરાતમાં સ્થાપવામાં આવેલું છે, જે એશિયાનું સૌથી મોટામાં મોટું કહી શકાય એવું સિમેન્ટ ઉત્પાદન કરતું કેન્દ્રો પૈકીનું એક ગણાય છે. તો ભારતના જુદા જુદા જે રાજ્યો છે અને તેની અંદર પણ ગુજરાત છે એ સૌથી વધુ વધુ સિમેન્ટ ઉત્પાદન કરે છે. કારણ કે ભારતના અને એમાંય ગુજરાતના દરિયા કિનારે જે પરવાળાના પથ્થરો હોય એ પરવાળાના પથ્થરોમાંથી સિમેન્ટ મોટાભાગે બને છે, એટલે દરિયા કિનારાની આસપાસ આ પ્રકારનો ઉદ્યોગ વધુ સ્થિર થયેલો હોય છે.